આજે ખેડૂતના ખિસ્સામાં વધુમાં વધુ પૈસા આવે ખેડૂતોની આવક વધે ખેડૂતો એમના જીવનમાં અન્ન દાતા દાતા બને એક નવું કામ આપણે આપણા ખેતરના શેડે એક મીટર મારી જમીન બગડે એક મીટર પડોશી ની બગડે કેમ આપણે પેલી થોરની વાડ કરી દીધી હોય મેં કહું ભાઈ ભાઈ આ થોર ની વાડ કાઢો આપણે ત્યાં સોલાર પેનલ લગાવો અને ખેતરમાં જ વીજળી પેદા કરો જોઈએ એટલી વીજળી તમે વાપરો અને વધારાની વીજળી સરકારને વેચો એક જમાનો હતો આ મારો ઉત્તર ગુજરાતનો ખેડૂત વીજળી લેવા ગયો કોંગ્રેસવાળાએ ગોળીએ દીધાતા આપણા સાબરકાંઠાના જવાનીયાઓને આજે આ એવી મોદી સરકાર છે કે એમ કે છે કે તમે જેમ ખેતીમાં પેદાવાર કરો છો વીજળી પણ ખેતરમાં પેદા કરો અને સરકાર તમારી વીજળી ખરીદશે આજે વીજળીના પૈસા આપવાના નથી વીજળીમાંથી પૈસા કમાવાના છે એવી નીતિ લઈને આપણે ચાલી રહ્યા છીએ એટલું જ નહીં પહેલાની સરકારો માલેતુજાર ખેડૂતો માટે ઘણું બધું કરવા ટ્રેક્ટર હોય ટ્રોલી હોય બધું મોટું મોટા મશીનો હોય એવા ખેડૂતો લાભ થાય નાના ખેડૂત તો કોણ ભાઈ આજે પંચ્યાસી ટકા ખેડૂત નાના છે એક વીઘું બે વીઘા અઢી વીઘા જમીન હોય એનું ભરવું કોણ કરે ભાઈ આ તમારો દીકરો દિલ્હીમાં બેઠો ને એને ખબર હતી કે એને ખબર હતી કે ગામડાના ખેડૂતની સ્થિતિ શું છે અને એટલે આપણે પીએમ કિસાન સન્માન નિધિ કરી અને દર વર્ષે ત્રણ વખત બબ્બે હજાર રૂપિયા સીધા ના બેંક ખાતામાં જમા થાય એને ખાતરનો સમય હોય કે બિયારણનો સમય હોય એને જરૂર પડે પૈસા એને મળી જાય અને પાછા સીધે સીધા એના ખાતામાં જમા થાય એકલા સાબરકાંઠામાં દિલ્હીથી મોકલેલા ચારસો કરોડ રૂપિયા સાબરકાંઠાના ખેડૂતના ખાતામાં જમા થયા છે બોલો અને વચ્ચે કોઈ કટકી કંપની નહીં કોઈ કાકા મામા વાળો લઈ જાય નહીં સીધું જ નહીં તો દેશમાં એક પ્રધાનમંત્રી હતા એમ કેતા હતા કે હું દિલ્હીથી એક રૂપિયો મોકલું તો પંદર પૈસા પહોંચે છે આ એવો દીકરો છે તમારો કે એક રૂપિયો મોકલે સો એ સો પૈસા પહોંચે રૂપિયો કઈ ઘસાય જ નહીં ભાઈઓ બહેનો દેશભરમાં આ પીએમ કિસાન સન્માન નિધિ તહેત લગભગ બે લાખ કરોડ રૂપિયા આ દેશના ખેડૂતોના ખાતામાં જમા કર્યા છે આપણી પેદાવાર જે હોય એની જ વધુમાં વધુ કિંમત મળે એના માટે કિસાનોને પૂરતી મદદ કરવાનું કામ આજે ભારત સરકાર અને ભૂપેન્દ્રભાઈની ગુજરાત સરકાર કોંગ્રેસ સરકાર જયારે હતી ત્યારે આઠ વર્ષમાં આંકડો યાદ રાખજો કારણ કે આપણા નાના ખેડૂતોની પેદાવા આજ હોય છે આઠ વર્ષમાં છસો કરોડ રૂપિયાના એમણે ને ને કઠોળ તેલીબિયા આ ખરીદ્યા હતા આખા દેશમાં આઠ વર્ષમાં છસો કરોડ રૂપિયા આ તમારા દીકરાએ આઠ વર્ષમાં માં સાઠ હજાર કરોડ રૂપિયાના તેલીબિયા કઠોળ દાળ આ ખેડૂતો પાસેથી ખરીદ્યા છે આ સાઈઠ હજાર કરોડ રૂપિયા ખેડૂતોને મળ્યા કે ના મળ્યા ભાઈઓ કામ કેવી રીતે કરાય એનો આ નમૂનો છે એક જમાનો તો આ સાબરકાંઠામાં કપાસ એનું બિયારણ એના ઉપર ટેક્સ સેલ ટેક્સ વેટ આ બધું લાગતું હતું આપણે આવીને બધું બંધ કરી દીધું એ બધું હટાવી દીધું અને ભાજપ સરકારે બિયારણ પરના બધા ટેક્સ હટાવી દીધા આનો લાભ ખાસ કરીને અમારા કપાસનું જે બિયારણ છે એમાં ખાસ કરીને અમારું ઈડર ખેડબ્રહ્મા અમારું પોશીના વિજયનગર આ અમારું હિંમતનગર આ બધા વિસ્તારને એનો લાભ મળ્યો